गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 એમાં ચેપ્ટર નંબર 14 સ્વાધ્યાય પોથી, ચેપ્ટર નંબર 14 માં આપણે જોશું હવે સ્વાધ્યાય પોથી. બરાબર, એમાં સ્વાધ્યાય પોથીનો પહેલો દાખલો. નીચેનાની માગ્યા મુજબ આકૃતિ દોરો. મહાવરા એકમાં પહેલું જ કીધું છે. હવે શું કીધું છે કે 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. તમારે શું કરવાનું કે 0 ઉપર પરિકરની અણી રાખવાની અને 2 પછી 5 રીટા જે ગણવાના અને ત્યાં પર અણી રાખી એ માપ લઈ આ રીતે આમ પેન્સિલને આમ ફેરવવાની એટલે જે વર્તુળ બને એ કેટલાનું બનશે. તો કે 2.5 સેમી ત્રિજ્યાનું વર્તુળ. આ એટલું જે આવે એ 2.5 સેમી ત્રિજ્યા હોય છે. બરાબર, આ પહેલો દાખલો હતો. એમાં ને એમાં બીજો, એક જ કેન્દ્ર ઓ લઈને 2.5 સેમી 1.5 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળ દોરો. આ દોરાઈ ગયું બધાને. આમાં ને આમાં શું કીધું છે કે પહેલાં કેન્દ્ર કયું લેવાનું. તો અહીંયા હું પોઈન્ટ કરી દઉં, આને નામ આપું ઓ. આ જે છે એને કેન્દ્ર કહેવાય. કેન્દ્રને શું નામ આપ્યું? ઓ. હવે શું કીધું? 2.5 સેમી. જે રીતે 0 ઉપર પરિકરની અણી અને 2 પછીના 5 લીટા સ્કેલ ઉપર ગણી અને મેં આ કેન્દ્રને કેન્દ્ર ઉપર પરિકરની અણી રાખી આ વર્તુળ દોર્યું. બરાબર, હવે શું કીધું? એના એ જ વર્તુળમાં 1.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ. હવે શું કરવાનું? પરિકરની અણી 0 ઉપર રાખી અને 1 પછી 5 લીટા ગણી ફરીથી પરિકરની અણી અહીંયા રાખી અને આ રીતે વર્તુળ દોરવાનું. તો આ જે પહેલું આવ્યું એ 1.5 સેમી ત્રિજ્યા અને અહીંયાથી જે આખું છે એ 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ થશે. ચલો દોરી નાખો બધા. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3. શું કીધું છે? 2.5 સેમી ત્રિજ્યાવાળું એક વર્તુળ દોરો. પ્રથમ કેટલા સેમી કીધું? તો 2.5, એટલે 0 ઉપર પરિકરની અણી અને પેન્સિલની અણી સ્કેલના 2 અને પછીના 5 લીટા ગણી. તો હું અહીંયા પોઈન્ટ રાખી આ રીતે મેં 2.5 સેમી ત્રિજ્યાવાળું શું દોર્યું? આ 2.5 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી દીધું. બરાબર, તેમાં પી ક્યુ આર બિંદુઓ એવી રીતે દર્શાવો કે હવે વર્તુળ દોરી એમાં પી ક્યુ અને આર બિંદુઓ એવી રીતે દર્શાવવાનું. એમાં એ કીધો છે પી બિંદુ વર્તુળ પર હોય. હવે અહીંયા આ વર્તુળ પર કીધું છે તો કોઈ પણ જગ્યાએ આ રીતે પોઈન્ટ કરી ત્યાં શું દર્શાવવાનું? પી બી ક્યુ વર્તુળના અંદરના ભાગમાં હોય. ક્યુ ક્યાં? તો કે આ વર્તુળ છે આ એનો અંદરનો ભાગ. તો હું અહીંયા દર્શાવું છું ક્યુ. બરાબર, અને સી આર વર્તુળના બહારના ભાગમાં હોય. તો હું આ સાઈડ દર્શાવી દઉં આર. તો શું કીધું? પી અંદરના વર્તુળ ઉપર દર્શાવ્યું, ક્યુ અંદરના ભાગમાં અને આર તેની બહારના ભાગમાં દર્શાવેલું છે. બરાબર, પ્રશ્ન નંબર 3 લખી નાખો. ચલો પ્રશ્ન નંબર 4. કયો પ્રશ્ન આવ્યા? તો કે પ્રશ્ન નંબર 4. શું કીધું છે? સોરી, પ્રશ્ન નંબર 3 આવ્યા. પહેલો બીજો હતો, હવે ત્રીજો આવ્યા. એ અને બી કેન્દ્ર હોય તેવા બે વર્તુળ દોરો જેમાં દરેક વર્તુળ એકબીજાના કેન્દ્રમાંથી પસાર થાય તે બંનેના છેદબિંદુઓ સી અને ડી લો. બંનેની આકૃતિનું અવલોકન કરો. હવે કેવા વર્તુળ દોરવાના છે? બે વર્તુળ. પણ
પહેલું વર્તુળના કેન્દ્રમાંથી બીજું વર્તુળ પસાર થાય. હવે કોઈ પણ માપ લઈ લો, ધારો કે મેં સ્કેલ ઉપર 0 થી 3 એટલે કે 3 સેમી માપ લીધું. 0 ઉપર, અહીંયા 0 ઉપર પરિકરની અણી અને 3 ઉપર પેન્સિલની અણી લઈ હું એક વર્તુળ દોરી દઉં. પહેલાં તો મેં અહીંયા આ પોઈન્ટ કર્યો, એનું કેન્દ્ર લીધું અને મેં આ વર્તુળ દોર્યું, બરાબર. હવે એનું એ જ માપ રાખી, એનું એ જ માપ રાખી, આ મેં આનું આ માપ રાખી, પરિકરની અણી અહીંયા રાખી અને બીજું વર્તુળ દોર્યું. તો આ રીતે એના કેન્દ્રમાંથી પસાર થયું. તો આ બે જગ્યાએ જ્યાં છેદે છે તેને શું આપવાનું નામ કીધું છે? અને એ અને બી, આ સી અને આ ડી, જ્યાં એ બંને છેદે છે ત્યાં સી અને ડી નામ આપવાનું કહ્યું હતું. ચલો પ્રશ્ન 3માં દોરી નાખો આ આકૃતિ. સરસ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 શું કીધું છે? કે 2.5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની રચના કરવા માટે પરિકરનો ઉપયોગ કેવી રીતે કરશો તે જણાવો. તમને મેં કીધું પહેલાં પરિકરને ખુલ્લું કરવાનું અને કોઈ પણ એક નોટ ઉપર એક પોઈન્ટ કરી દેવાનો કે આ રીતે આમ બિંદુ કરી દેવાનું, ટપકું કરવાનું. પછી શું કરવાનું? જે માપ આપ્યું છે એમાં સ્કેલ ઉપર 0 ઉપર પરિકરની અણી અને જે માપ લેવાનું છે ત્યાં પેન્સિલની અણી, એ માપ લઈ પરિકરની અણી અહીંયા રાખી પરિકરને ગોળ ફેરવવાનું. એટલે જે વર્તુળ બને છે એ જે તમને માપ કીધું હોય 2.5 3.5, આપણને અહીંયા 2.5નું કીધું તો આપણે 2.5નું વર્તુળ બનાવશું. જો મેં અહીંયા લખ્યું છે, આ તમારે લખવાનું છે. પહેલું, નોટબુકના પાના પર બિંદુ ઓ નક્કી કરો. હવે આ જે પોઈન્ટ કરો ત્યાં બિંદુ ઓ લેવાનો, બરાબર. આ મેં પોઈન્ટ કર્યો અને ઓ નામ આપ્યું. હવે પરિકર ખુલ્લું કરી માપ પટ્ટી વડે 2.5 સેમી ત્રિજ્યા લ્યો. હમણાં જ તમને કીધું કે સ્કેલ ઉપર 2.5 સેમીની ત્રિજ્યા લેવાની, પરિકર એટલું ખોલવાનું. ત્યાર પછી પરિકરની અણી બિંદુ ઓ ઉપર મૂકો. તો પરિકરની અણી ક્યાં રાખવાની? જે અહીંયા મેં આ બિંદુ કર્યું છે તેના પર મેં પરિકરની અણી રાખી, બરાબર. ત્યાર પછી શું કીધું? પરિકર પકડી રાખી પેન્સિલને ધીમે ધીમે મૂળ સ્થાન આવે ત્યાં સુધી ગોળ ફેરવો. આ રીતે રાખી હોય પછી એને અહીંયા તમે પરિકર રાખ્યું હોય તો અહીંયાથી આમ ધીમે ધીમે આ રીતે ફેરવાનું, જ્યાં સુધી ગોળ રાઉન્ડ ના થઈ જાય ત્યાં સુધી આખું ફેરવી દેવાનું. આ રીતે 2.5 સેમી ત્રિજ્યાનું વર્તુળ તૈયાર થયું. સમજાણો? ખાલી એની રચના કેવી રીતે કરો છો એ લખવાનું હતું. ચલો લખી નાખો. એટલું મહાવરો, અહીંયા આપણો મહાવરો એક પૂર્ણ, મહાવરો બે ત્યાર પછી જોશું.